નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. સમાચારની શરૂઆત કરીએ તો સુરત ડાયમંડ એસોસિએશન સમિતિ સંચાલિત માતૃશ્રી રાહુબા તેજવાણી તથા માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલમાં બેટી બચાવ અંતર્ગત બેટી બચાવ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દીકરીને વિતરણ કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો, જેમાં જે દંપતીને RTSP હોસ્પિટલમાં એક કતાર વધારે દીકરીનો જન્મ થયો હતો તે દીકરીને 10,000ના બોન્ડ અપાયા હતા. સુરત ડાયમંડ એસોસિએશન સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજવાણી માતૃશ્રી સંતાબા વિડીયો બેટી વધાવ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ દીકરીને વિતરણ કાર્યક્રમ રવિવારના રોજ યોજાયો હતો, જેમાં જે દંપતીને RTSP હોસ્પિટલમાં એક કરતાં વધારે દીકરીનો જન્મ થયો હોય તે દીકરીને 10,000ના બોન્ડ અપાયા હતા. ત્યારે દીકરીને મળવા પાત્ર થાય ત્યારે 85,000 રકમ આપવામાં આવી હતી, જે ફેન્સી ડાયમંડ ગ્રુપ તરફથી અપાઈ રહી છે. સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજવાણી તથા માતૃશ્રી શાંતાબા બિડિયા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નામ ગણેશભાઈ કેવરિયા, ટ્રસ્ટી RTSP ડાયમંડ હોસ્પિટલ. આપણે અહીંયા બેટી બચાવો અભિયાનની અંતર્ગત દીકરીઓને બોન્ડનો કાર્યક્રમ હતો, બોન્ડ વિતરણનો. આના અંતર્ગત આજે આપણે 41 દીકરીઓને બોન્ડ રૂપિયા 10,000ના બોન્ડ, જે દીકરી મોટી થાય ત્યારે એને બેંકમાંથી 85,000 રૂપિયા મળી જાય એવી એક વ્યવસ્થા અહીંયા ગોઠવી છે. અને સમાજની અંદર જે દીકરા દીકરીનું લેવલ છે એને સમતલ કરવા માટેનો અમારો આ પ્રયાસ છે. તો આ દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આ બોન્ડ આપવામાં આવે છે. અને આજના આ બોન્ડ ફેન્સી ડાયમંડ તરફ ગ્રુપ તરફથી શ્રી તુલસીભાઈ જાસોલિયા, ગભરુભાઈ, અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. મંદીમાં સપડાયેલા એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે રવિવાર સવારથી નવી આફત શરૂ થઈ છે. રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી પૂર્ણાની ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા. એકાદ વર્ષથી એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મંદીની સ્થિતિનું સર્જન થયું છે, જેમાં શહેરના 1.25 લાખ મશીન પૈકી 70,000 મશીનો બંધ હોવાનો એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા જણાવાઈ રહ્યું છે. તેમાં ઓછી મજૂરીએ પણ જોબ પર કામ મેળવતા ઉદ્યોગકારો પણ પોતાના યુનિટ્સ 2-3 દિવસ બંધ રાખી રહ્યા છે. એવામાં રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી શહેરના પૂર્ણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો તથા કેટલાક અસામાજિક તત્વો એમ્બ્રોઇડરીના મશીનો બંધ કરાવવા લાકડાના ફટકા લોખંડના સળિયા સાથે નીકળ્યા હતા. રવિવારની રજાને લઈને કારીગરો દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, ત્યારે પૂર્ણાના ભવાની ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરાવવા નીકળ્યા હતા, જેમાં રોષે ભરાયેલા કારીગરોએ જે કારખાના ચાલુ હતા તેમાં પથ્થરમારો કરતા કાચ તોડી નાખી તોફાન મચાવ્યું હતું, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને ઘટના પર કાબુ મેળવી હતી. અગાઉ અંજની ઇન્ડસ્ટ્રીઝના યુનિટને બંધ કરાવાયા હતા. રવિવારના રોજ રજા રાખવાની અને તે દિવસનો પગાર પણ આપવાનો તેવી માંગ સાથે 22 દિવસ પહેલા અમરોલીની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતા એમ્બ્રોઇડરીના કારખાનાઓને બંધ કરાવી કારીગરો રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો. એમ્બ્રોઇડરી એસોસિએશનના સભ્યએ જણાવ્યું હતું કે એમ્બ્રોઇડરીમાં ઉત્તર ભારતીય કારીગરો તાત્કાલિક પગાર ચૂકવવાની માંગ કરી ટોળું ભેગું કરી ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ અંગે અગાઉ પોલીસને જાણ કરાઈ હતી, પણ અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નહોતા. મારામારી તેમાં દોડાદોડીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો બીજી બાજુ પાંડેસરા વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી હતી. ત્યાં પણ કારીગરો દ્વારા ધમાલ મચાવતા પોલીસ દોડતી થઈ હતી. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા ખોડલ ધામના પ્રમુખ નરેશ પટેલ. શ્રાવણ માસના અંતિમ દિવસે સપરિવાર પૂર્ણાનાથના દર્શનથી ધન્ય બન્યા હતા. હાર્દિકના આંદોલનને લઈને ગુજરાતના હિતમાં અને સમાજના હિતમાં શાંતિ વાટાઘાટોથી પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી ટૂંક સમયે સરકાર સાથે મિટિંગનો દોર ચાલુ કરવાની તૈયારી બતાવી હતી. સરકાર પક્ષે આશીર્વાદ બાબતે જણાવ્યું કે આશા અમર છે અને પ્રભુ પાસે પ્રાર્થના કરી છે કે બધું પોઝિટિવલી પૂરું થઈ જશે. સોમનાથ દાદાના આ પવિત્ર પ્રાંગણમાં આમ તો શબ્દ જ ન હોય, પણ આજે અંતિમ દિવસે, શ્રાવણ મહિનાના અંતિમ દિવસે મને મોકો મળ્યો છે અહીંયા ફરીથી દર્શન કરવાનો. શ્રાવણ મહિનામાં અમે સાત આખા પરિવાર સાથે આવી છીએ, પણ આજે અંતિમ દિવસે પણ પરિવાર સાથે આવવાનો મોકો મળ્યો છે ત્યારે ખૂબ જ ધન્યતા અનુભવું છું. દરેક શ્રદ્ધાળુ જે આજે મેં ભીડ જોઈ અને દરેક શ્રદ્ધાળુને ભોળાનાથ સોમનાથ મહાદેવ એના આશીર્વાદ આપે એવી મારી પ્રાર્થના છે. નરેશભાઈ, વાત કરવામાં આવે તો ગુજરાતમાં સંકટ ઊભું થયું છે, સોમનાથ દાદાને શું પ્રાર્થના કરશો કે આપણા ગુજરાતની શાંતિ સલામતી અને ભાઈચારો અખંડ રહે એના માટે આપે શું પ્રાર્થના કરી દાદાને?
હું હર હંમેશા એવું માનું છું, દાદા પાસે હંમેશા સર્વનું કલ્યાણ માગું છું, ત્યારે ગુજરાતના હિતમાં અને સમાજના હિતમાં જે પણ અત્યારે પ્રશ્ન સર્જાનો છે એ પ્રશ્ન વાટાઘાટોથી અને એક શાંતિથી પોઝિટિવલી પૂરો થાય એવી મહાદેવ પાસે મેં પ્રાર્થના કરેલી છે. આપ સરકાર પાસે ક્યારે જશો મુદ્દાને લઈને? હજી નક્કી નથી થયું, અમારી મિટિંગ બધી બાકી છે. એક અંતિમ દિવસો શ્રાવણ મહિનાના છે, આપ સૌને જેમ ખબર છે એમ શ્રાવણ મહિનામાં હું બહુ ટ્રાવેલિંગ નથી કરતો, પણ કાલથી પરમ દિવસેથી હું ફ્રી થઈ જઈશ એટલે હવે મિટિંગનો દર ચાલુ થશે અને ત્યારબાદ અમારી જેટલી પાટીદાર સંસ્થાઓ છે એ મળી અને નક્કી કરીને પછી અમે સરકાર પાસે જશું. આપના આશાઓ કેવી છે નરેશભાઈ? આ પ્રભુ પાસે પ્રાર્થના કરેલી છે, આશા અમર છે અને હું માનું છું બધું પોઝિટિવલી પૂરું થઈ જશે. નિસંતાન પરિણીતા પર દુષ્કર્મ મામલે આરોપી તબીબ પ્રફુલ દોશી પોલીસ સમક્ષ હાજર થયો હતો. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ નાટ્યાત્મક રીતે પ્રફુલ દોશીએ પોલીસ સામે શરણાગતિ સ્વીકારી હતી, જ્યાં આઠવા પોલીસ દ્વારા પ્રફુલ દોશીની ધરપકડ કરવામાં આવી હતી. સુરત શહેરના તબીબી આલમમાં પોતાની આગવી છાપ ધરાવતા અને મી એન્ડ મમ્મી હોસ્પિટલના જાણીતા તબીબ પ્રફુલ દોશી પર કતાર ગામની પરિણીતાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. પરિણીતાની ફરિયાદના આધારે અઠવા પોલીસે પ્રફુલ દોશી સામે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ગુનો નોંધતાની સાથે જ પ્રફુલ દોશી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસ પર આ શોધખોળ શરૂ કરાઈ હતી. પ્રફુલ દોશીને શોધવા સુરત એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અઠવા પોલીસ તેમજ પોલીસની ખાસ ટીમ કામે લાગી હતી. જરિયાને એક ટીમને મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલ અને કન્સલ્ટ પરથી લીધેલ પુરાવાઓનો એફએસએલ રિપોર્ટ આવતાની સાથે જ તેઓ સામેથી અઠવા પોલીસ મથકમાં હાજર થયા હતા. તેમણે કરેલા કુકર્મના કારણે આખરે પોલીસ શરણાગતિ સ્વીકારી પડી હતી. જોકે નિસંતાન પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના આરોપસર ધરપકડ કરાયેલા પ્રફુલ દોશીનો પોલીસ હવે કયા પ્રકારની પૂછપરછ કરે છે તેના પર શહેરના તબીબી આલમ રાહ જોઈ રહ્યો છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. જેતપુર ધોરાજી રોડ પર રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા ભાગવત પંચ દિનાત્મક પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ પારાયણ પાંચમી તારીખથી માંડીને નવ તારીખ સુધી હરિસ્વરૂપદાસજી સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોથી ભરપૂર ગ્રંથરાજ દરરોજ રાત્રે 9 થી 11 કલાક સુધી શાસ્ત્રી હરિસ્વરૂપદાસજીના જ્ઞાનવાણીથી વહાવી હતી. સુરેશ બાલિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ.
કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ એક અગરના સમાચારો પર નજર કરીએ તો આજકાલ યુવાનોને સલમાન ખાનની જેમ બોડી બનાવવાનો, તેના જેવી બોડી બનાવવાનો જબરદસ્ત ક્રેઝ છે. નેશનલ લેવલથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બોડી બિલ્ડિંગ કે બિગ મસલ સ્પર્ધામાં જવાનો, તેમાં પણ સફળ થવાનો બહુ ઓછા ને નસીબમાં હશે. જી હા, નર્મદાના નાનકડા કેવડી આ કોલોનીના યુવાન વિકાસ સોનીએ એશિયન બોડી બિલ્ડિંગ બિગ મસલ સ્પર્ધામાં ભાગ લઈને ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઉત્તમ પ્રદર્શન કરીને નર્મદાનું ગૌરવ વધાર્યું છે. જોઈએ એક આ ખાસ રિપોર્ટ. ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય, જો લગ્ન અને ઈચ્છા શક્તિ હોય તો પણ કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકાય. અથાક પ્રયત્ન કરવાથી સફળતા પોતાના કદમ ચૂમે છે તેવું નર્મદાના નાનકડા કેવડિયા કોલોનીના ફૂટડા અને આશાસ્પદ યુવાન વિકાસ સોનીએ સિદ્ધ કરી બતાવ્યું છે. કેવડિયા કોલોનીના સોનીના દીકરા વિકાસે સોનાને ચમકાવવાને બદલે પોતાના શરીરને ચમકાવવાનું નક્કી કર્યું. તેનું શરીર સૌષ્ઠવ સારું હોવાથી તેના મિત્રો તેને બોડી બનાવી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભાગ લેવાનું સૂચન કરતા, બસ ત્યાર પછી વિકાસે મનોમન શરીર સૌથી પાછળ ધ્યાન આપી મહેનત કરવા માંડી. વિકાસની પ્રબળ ઈચ્છા અને મહેનત જોઈને તેના પિતા દત્તુભાઈ અને ઇકોનોમિકલી સપોર્ટ કર્યો. કસરત કરવા માટે 10 લાખના ખર્ચે પોતાનો જીમ બનાવી આપી આધુનિક કસરતના સાધનો વસાવ્યા અને મસલ્સ બનાવવા રોજ સવાર સાંજ 4-5 કલાક કસરત કરવાનું શરૂ કર્યું. પછી તો વિકાસની બોડી અને મસલ્સ બનવા લાગ્યા હતા. હું વિકાસ સોની છું, હું કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં રહું છું. જુલાઈ 20, 2018 ના રોજ સેરો ક્લાસિક કરીને એક કોમ્પિટિશન યોજાઈ હતી, એમાં હું મેથ્સ ફિઝિક્સ કેટેગરીમાં રહ્યો હતો. એમાં કુલ 750 જણ હતા, એમાં મારી કેટેગરીમાં 107 જણ હતા, એમાં મારો 30મો નંબર આવ્યો હતો. જે કોમ્પિટિશન યોજાઈ હતી એમાં આખા એશિયામાંથી બધા આવ્યા હતા, જેમ કે ઈરાન, ચાઇના, જાપાન અને આપણા ઇન્ડિયામાંથી બી ખાસી જગ્યાથી આવ્યા હતા, પંજાબ, મહારાષ્ટ્ર, એમપી જ્યાંથી. અને આ મારી પહેલી જ કોમ્પિટિશન હતી જેમાં મારો 30મો નંબર આવ્યો છે. ગુજરાતમાંથી હું એકલો હતો અને નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં કોઈ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનમાં અત્યાર સુધી કોઈ પાર્ટિસિપેટ નથી કર્યું. હું સૌથી પ્રથમ વાર પાર્ટિસિપેટ કરું છું, નર્મદા જિલ્લાને પ્રતિનિધિત્વ કરું છું બોડી બિલ્ડિંગ. હવે હું આગળ થનારી કોમ્પિટિશન જેમ કે 2019માં માર્ચ મહિનામાં થવાની છે, તેમાં હું પાર્ટિસિપેટ કરીશ. અને ભવિષ્યમાં મારું સપનું એવું છે કે હું નર્મદા જિલ્લા નહીં, ગુજરાત નહીં, પણ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું અને ઇન્ડિયાનું નામ વધારું. અને હું સવારે લગભગ 2 કલાક અને સાંજે 3 કલાક એમ કરીને હું 5-6 કલાક રોજે પ્રેક્ટિસ કરું છું અને ખૂબ મહેનત કરું છું. 20 જુલાઈ 2018ના રોજ એશિયા લેવલની એશિયન બોડી બિલ્ડિંગ બિગ મસલ સ્પર્ધામાં પહેલી વાર ભાગ વિકાસે લીધો, જેમાં એશિયાભરમાંથી 750 જેટલા ખેલાડી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં મેન્સ કેટેગરીમાં 107 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં વિશ્વના અલગ અલગ દેશો ઇરાક, ચાઇના, જાપાન, ભારત સહિતના અનેક દેશોના ખેલાડી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતમાંથી માત્ર નર્મદાના કેવડિયાના વિકાસ સોનીએ ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભલે વિકાસ ટોપ 10માં ન આવી શક્યો, પણ સિલેક્ટરોની નજરમાં પ્રશંસાને પાત્ર બન્યો. પ્રથમ પ્રયત્ને જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિકાસ બોડી બિલ્ડિંગ ક્ષેત્રે ગુજરાતનો અને ભારતનો એક આશાસ્પદ યુવાન બન્યો છે. હવે વિકાસ આગામી 2019 માર્ચમાં યોજાનારી એશિયન બિગ મસલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સુક બન્યો છે. રોજના 5-7 કલાકની પ્રેક્ટિસ કરાતા વિકાસની મહેનત અને લગન જોઈને તેના પિતા દત્તુભાઈ સોનીનું કહેવું છે કે મારો દીકરો એશિયા લેવલે બોડી બિલ્ડિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાત અને ભારતનું ગૌરવ વધારવા બદલ ગૌરવ અનુભવી રહ્યા છે. તો તેની માતા જ્યોતિબેન પોતાનો દીકરો 2019માં ગોલ્ડ મેડલ જીતીને આવે અને ભારતનું ગૌરવ વધારે તેવા દિલથી આશીર્વાદ પાઠવીને રોજ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. આપણે સૌ વિકાસની અને તેના માતા પિતાની ઈચ્છા પૂરી થાય તેવી શુભેચ્છા પાઠવીએ. મને કહેતા બહુ ગર્વ થાય છે કે મારો સન વિકાસ સોની એશિયા લેવલે કોમ્પિટિશનમાં ભાગ લઈને આવ્યો. મને ખૂબ જ ગર્વ છે, કારણ કે ઘણા લોકો પોતાના છોકરાને ડૉક્ટર, એન્જિનિયર અને ઘણી બધી પદવીઓ માટે ઘણા બધા રૂપિયા વગાડે છે અને બધું જ કરે છે છોકરાઓ માટે, પણ મારો છોકરો એટલી મહેનત કરીને એશિયા લેવલે ગયો અને 30મો નંબર લાવ્યો અને હું ખુશ છું કે એણે
એટલી બધી મહેનત કરીને આટલી બધી પ્રગતિ કરી એટલે હું ઘણો ખુશી છું એમ. મને એવી આશા છે કે મારો છોકરો ભારતમાં ગોલ્ડ મેડલ લઈને એશિયા લેવલે ને ટોપ ટેન ટોપમાં એનું નામ થાય એવી મારી શુભેચ્છા છે. મને ગર્વ થાય છે કે મારો છોકરો બોડી બિલ્ડિંગમાં આગળ પડતો છે અને આટલી મહેનત કરે છે, તો ગુજરાત લેવલે ગોલ્ડ મેડલ જીતે એવી ઈચ્છા છે. અને એવી એવી ઈચ્છા અમે કરીએ છીએ કે ઇન્ડિયા લેવલે એશિયા લેવલે એનો ફર્સ્ટ નંબર આવે અને ગોલ્ડ મેડલ જીતે એવી અમે શુભકામના રાખીએ છીએ, ફૂલ સપોર્ટ કરીએ છીએ. દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. પાવરાબંધકમાં સ્વાઇન ફ્લૂ અને કોંગો ફીવરથી બે આશાસ્પદ યુવાના મોત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સર્વે હાથ ધરી લોકોને પૂરતી કાળજી લેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સ્વાઇન ફ્લૂ અને કોંગો ફીવરથી બે આશાસ્પદ યુવાનના મોત થતા આરોગ્ય વિભાગમાં હરકતમાં આવ્યું છે. સર્વે હાથ ધરી લોકોને પૂરતી કાળજી લેવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાબરા તાલુકાના કીડી ગામે એક યુવાનનું કોંગો ફીવરના કારણે મોત નિપજ્યું છે. તેમજ ગુંગરાળા ગામમાં સ્વાઇન ફ્લૂના કારણે એક યુવાનનું મોત થતાં બાબરાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી જરૂરી કામે લાગ્યું છે. બાબરા બ્લોક હેલ્થ ઓફિસર વિરાટ અગ્રવતના જણાવ્યા અનુસાર હાલ બે દિવસથી બંને ગામોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. લોકોને આ જીવલેણ રોગથી સાવચેત રહેવા પૂરતી કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ડોક્ટર વિરાટ અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાબરા તાલુકાના કીડી ગામમાં કોંગો ફીવરના કારણે એક યુવાનનું મોત નિપજ્યું છે. તેમજ ગુગરાળા ગામમાં સ્વાઇન ફ્લૂના કારણે એક યુવાનનું મોત નિપજ્યું છે. ત્યારે બાબરા આરોગ્ય વિભાગ દ્વારા કીડી ગામમાં 5 જેટલી ટીમો અને ગુગરાળા ગામમાં 9 જેટલી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તો સાથે જ તેમણે જણાવ્યું છે કે ગામમાં જરૂરી દવાઓનો છંટકાવ અને લોકોના પીવાના પાણીમાં ક્લોરીનની દવા આપવામાં આવી છે. ભીડભાડવાળી જગ્યાઓ પર બને ત્યાં સુધી જવાનું ટાળવું, માસ્ક પહેરવું તેમજ ગામમાં અને ઘરની આસપાસ પૂરતી સ્વચ્છતા જાળવવા લોકોને અનુરોધ કરાયો છે. તેમજ શરદી, ઉધરસ અને તાવના લક્ષણ જણાય તો તાત્કાલિક અસરથી સ્થાનિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેવું જણાવ્યું હતું. ડોક્ટર વિરાટ જે અગ્રવત, તાલુકા હેલ્થ ઓફિસર બાબરા. અમારું એક દર્દી સુરેશભાઈ માધળ, ઉંમર વર્ષ 25, ગામ ગુગરાળા, તાલુકો બાબરા, જેમને પ્રાથમિક શરદી, ઉધરસ અને તાવની તકલીફ થતાં તેઓ જસદણ ખાતે તેમજ ત્યારબાદ ગોંડલ ખાતે સારવાર અર્થે ગયેલા. ગોંડલથી તેમને અમદાવાદ VS હોસ્પિટલમાં રિફર કરાતા અમને લોકોને તારીખ 4ના રોજ સાંજે જાણ થયેલ. પેશન્ટ VS હોસ્પિટલમાં તારીખ 2/8/2018 રોજ દાખલ થતાં તેમને સ્વાઇન ફ્લૂ માટેનું સેમ્પલ લીધેલું હતું, જે તારીખ 4/9/2018 રોજ સાંજે પોઝિટિવ આવતા અમને લોકોને જાણ થયેલ હતી. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. કોંગ્રેસે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને સમગ્ર ભારતમાં બંધનું એલાન આપ્યું છે, જેનો કોઈ પ્રભાવ સંતરામપુર શહેરમાં જોવા મળ્યો નથી. સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિને સંતરામપુર શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ સંતરામપુર બંધને સફળ બનાવવા મહેનત તો કરી, પરંતુ સંતરામપુરના વેપારીઓ દ્વારા કોઈ સહકાર આપવામાં આવ્યો ન હતો. તેમજ વેપારીઓ દ્વારા પેટ્રોલ પંપ બંધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. શહેરના કોંગી પ્રમુખ અને માજી ધારાસભ્ય કોલેજ અને શાળા બંધ કરાવવા ગયા હતા, ત્યાં પણ તેમને કોઈ સહકાર મળ્યો ન હતો. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં સંતરામપુર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને આગળ મેઇન બજારમાં પણ જવા દેવામાં આવ્યા નહોતા. તેમની ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય સંતરામપુર પોલીસ મથકે રાખ્યા બાદ તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. સંતરામપુરના વેપારીઓ દ્વારા સમગ્ર બંધને નિષ્ફળ બનાવી તેનો ફિયાસ્કો કરવામાં આવ્યો હતો. હરજીવનભાઈ પટેલ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. 2014ની લોકસભાની ચૂંટણી વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રીને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની પ્રજાએ ખૂબે ખૂબા ભરીને મત આપ્યા અને એમણે એવા બધા વચનો આપેલા કે મોંઘવારી ઓછી કરીશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી દીધું, વિદ્યાર્થીઓને પૂરી નોકરી મળે, કોઈ બેકારી ના રહે, અને 2 કરોડ નોકરીઓ અમે દર વર્ષે
ઉત્પન્ન કરીશું આવી વાતો કરેલી, પણ એમાંથી એક પણ વચન પૂરું થયું નથી. અને ભૂસકે ને ભૂસકે મોંઘવારી વધી રહી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા બધા વધી રહ્યા છે કે કોઈને પોસાઈ શકાય એમ નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે આ બધી રીતેની મુશ્કેલીઓને લીધે લોકો આજે રસ્તા ઉપર ઉતરી પડ્યા છે. અને એને કોંગ્રેસે સમર્થન આપ્યું અને એટલા માટે અમે પણ આ બંધના એલાનમાં જોડાયા છીએ. અને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની અંદર આજે દેખો કે દરેક દુકાનો લોકોએ સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે. અને લોકોનો અમને જે સહકાર મળ્યો છે એના ઉપરથી લાગે છે કે લોકો આ ભાજપની સરકાર ઉપર રોષે ભરાયેલા છે અને આવતા ઇલેક્શનમાં ભાજપને પૂરેપૂરો જકારો મળશે એવા અને ખાતરી છે. અમીન કોઠારી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સંતરામપુર. સુરત જિલ્લાના બારડોલી ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી દ્વારા તિરંગા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરની ધરતી ઉપર તિરંગો નહીં ફરકાવવા દેવાની ચેલેન્જ પડકારી સુખદેવસિંહ ગોગા મેડીએ ધ્વજ ફરકાવતા તેમનું સન્માન કરાવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બારડોલી ખાતે તિરંગા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. ખાસ કરીને કાશ્મીરની ધરતી ઉપર ભારતના ધ્વજ નહીં ફરકાવવા દેવાની ફારૂક અબ્દુલ્લાએ પડકાર કર્યો હતો. આમ ભારતીના નાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગા મેડીએ પડકાર સ્વીકાર્યો હતો અને 15મી ઓગસ્ટના દિવસે ત્યાં ધ્વજ ફરકાવ્યા આવ્યા હતા, જેથી સુખદેવસિંહની દેશભક્તિને બિરદાવવા બારડોલી ખાતે કાર્યક્રમનું આયોજન રાખ્યું હતું. પ્રથમ બારડોલી રાજપૂત સમાજ વાડીથી વિશાળ સંખ્યામાં બાઇક રેલી યોજાઈ હતી. ફારૂક અબ્દુલ્લાને દેશ કો ચેલેન્જ કિયા થા, કેન્દ્ર સરકાર કો, ના કિ મેરે કો કિયા થા યા આમ નાગરિક કો. ઉસને કેન્દ્ર સરકાર કો ચેલેન્જ કિયા થા કિ આપ પાક શાસિત કશ્મીર કી બાત કરતે હો કે હમ હાસિલ કર લેંગે, પહેલે આપ કશ્મીર કે લાલ ચોક મેં તો કોઈ માઈ કા લાલ પેદા હુઆ હૈ તો તિરંગા ફેરા કરકે દિખા દો. તો ઉસ ચેલેન્જ કો કેન્દ્ર સરકાર ને તો એક્સેપ્ટ કિયા યા નહીં કિયા, પર મેને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કા અધ્યક્ષ હું મેં, ઓર મેને ઉસ ચેલેન્જ કો એક્સેપ્ટ કરકે મેને કહા થા કે ફારૂક અબ્દુલ્લા જી હમ 15 અગસ્ત કો લાલ ચોક પર તિરંગા ફેરાને ઓર લહેરાને કે લિયે આ રહે હૈ, પર આપ વહાં મિલના હમારા ભી એક ચેલેન્જ હૈ ભારત માં ભારતી કા લાલ હોને કે નાતે કે આપ વહાં 15 અગસ્ત કો હમે જરૂર મિલના, ક્યોંકિ તુમ ખાતે ભારત કા હો ઓર ગુણગાન વિદેશો કે કરતે હો, ઇસલિયે આપકે ભી એક દો ઝાંપટ તો બનતી હૈ. ઓર વો કામ ફારૂક અબ્દુલ્લા તો વહાં મિલે નહીં, ઓર મેં 15 અગસ્ત કો વહાં કશ્મીર કે લાલ ચોક પર જો ભારત કી આન બાન શાન હૈ જો તિરંગા હમારા વો ફેરા કરકે લહેરા કરકે વહાં ઇતિહાસ રચ કરકે આયા હું, ઉસલિયે મેરા સ્વાગત પ્રોગ્રામ આજ યહાં રખા. વિશાળ વાહન રેલી સાથે બારડોલીમાં રેલી નીકળી હતી. બારડોલી ખાતે તિરંગા સન્માન યાત્રા સમારોહ સાથે સુખદેવસિંહે SC ST એક્ટ અંગે પ્રતિક્રિયા આપી હતી અને આ કાયદા થકી જાતિવાદની લડાઈને સરકાર પ્રોત્સાહન આપતી હોવાનું જણાવ્યું હતું. તેમજ આવનારા દિવસોમાં કાયદા અંગે કેન્દ્ર સરકાર સુધારો નહીં કરે અને રદ નહીં કરે તો 2019માં પરિણામ ભોગવવાની પણ ચીમકી આપતું નિવેદન. સંશોધન નહીં હોવા અગર કરોડો ભારતીયો કી ભાવનાઓ કો કેન્દ્ર સરકાર નજરઅંદાજ કરતી હૈ તો ઇસમે સંશોધન નહીં હુઆ તો 2019 સરકાર મેં સંશોધન હમ કર દેંગે. જિસ જજ ને SC ST ખતમ કિયા થા ઉસકો યે કેન્દ્ર સરકાર હૈ ઉસને રિટાયરમેન્ટ હોતે હી ચેરમેન બના કરકે બિઠાયા હૈ તો ઇસમે કહીં ના કહીં સેટિંગ કી બૂ આ રહી હૈ. અબ જો અધ્યાદેશ લા કરકે SC ST કાનૂન બનાયા ગયા હૈ ઉસમે હમ સંશોધન કી માંગ ખુલેઆમ કર રહે હૈ ઓર મોદીજી સે સીધી સીધી માંગ કરતે હૈ કે મોદીજી ક્યા અમિત શાહ 11 તારીખ કો રાજસ્થાન આ રહે હૈ વહાં કોઈ ભી SC ST કા ભાઈ ઉનકે ખિલાફ એપ્લિકેશન દે દેગા કે ઇન્હોને હમે જાતિ સૂચક ગાલી દી યા અપશબ્દ કહે તો ક્યા બગેર જાંચ કે અમિત શાહ કો આપ અંદર ડાલ દોગે? ક્યા શિવરાજ સિંહ જો મધ્ય પ્રદેશ કે મુખ્યમંત્રી હૈ ઉનકે ખિલાફ FIR હુઈ હૈ ક્યા બગેર જાંચ ઉનકો અંદર ડાલ દોગે? બગેર જાંચ તો આજ તક અંગ્રેજોને ભી એસે કાનૂન નહીં બનાયે થે જો સવર્ણો કો કુતર સકે. તો ભાઈ સે ભાઈ કો લડાએ, દલિત હમારે ભાઈ હૈ ઓર હમ કેન્દ્ર સરકાર સે કહેના ચાહતે હૈ હમે હમારે ભાઈઓ સે અલગ ના કરે, હિન્દુ સે હિન્દુ લડાને કા કામ ના કરે, હમે દલિતો સે કોઈ બેર નહીં. બારડોલી નગરમાં રેલી ફરી ટાઉન હોલ ખાતે સમાપન કરાયું હતું. ફિલ્મ પદ્માવતીના વિરોધમાં સમાજ માટે જેલમાં જનારા યુવાનોનું પણ સન્માન કરાયું હતું. સાથે જ વર્ષો પહેલા બારડોલીના મેહુલ ગોસ્વામી અને સંજય પટેલે પણ લાલ ચોક પર તિરંગો લહેરાવતા તેમનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમની સાથે કરણી સેના બારડોલીનું પણ મનોહરસિંહ ચૌહાણના પ્રમુખ બનાવી સત્યજીત રાઠોડ સહિત યુવાનોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું હતું. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ બારડોલી. સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદ બાદ ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે.
अमदावाद थी दिल्ली ने जोड़तो नेशनल हाईवे नंबर 8 के जहां ठहर ठहर खाड़ा पड़ी गया छे। जो कोई वाहन चालक पूर जोश में गाड़ी चलावतो होय तो चेती जजो, नहीं तो अकस्मात नो भोग बनवु पड़शे। वरसाद पछी ठेर ठेर खाड़ा पड़ी जाय छे ने दररोज अपडाउन करता लोको पण आ खाड़ाथी त्रासी गया छे। वारंवार अकस्मात नो भोग पण बनी रह्या छे तो वाहनोने पण नुकसान थई रह्यु छे। अनेक वखत रजूआतो करवा छतां पण खाड़ा पूराता नथी। हजु पण जो खाड़ा नहीं पूराय तो मोटो अकस्मात थशे तो तेनी जवाबदारी कोनी। तो બીજી બાજુ ટોલ ટેક્સ ઉગ્રાવવામાં આવે છે પરંતુ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। આજથી અમદાવાદ રોડ અપડાઉન કરું છું તો મને આ રોડ ઉપર બહુ તકલીફ પડે છે। એનું કારણ કે રોડ ઉપર ખાડા બહુ પડી ગયા છે, પાણી ભરાવાથી ખબર જ નથી પડતી કે ખાડો છે શું છે। એના કારણે એક્સિડન્ટ બી થાય, એના કારણે પંચર બી પડે, ટાયર બી ફૂટી જાય, તો આની જવાબદારી કોણ લે? બસ ટોલ નાકાવાળા તો બસ પૈસા જ લેવાનું કામ કરે છે, બીજું કંઈ કામ કરતા જ નથી, સમારકામનું કામ કરતા નથી। એના લીધે આપણે એક્સિડન્ટ બહુ થાય છે, તો એની જવાબદારી કોણ લેશે? ગોભોઈ અને કરણપુર વચ્ચેનો આ નેશનલ હાઈવે નંબર 8 ઘણી બધી રજૂઆત કરી છે તો ખાડા હજુ પૂરાતા નથી, અવર જવર કરતા સાધનો ઘણો પંચર પડે છે, ખાડામાં પડે છે। અને હું પણ કાલે નીકળ્યો હતો અને મારે પણ ગાડી ખાડામાં પડવાથી પંચર પડી, 100,000 ખર્ચો આવ્યો છે। તો તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય અને રોડ નવો તૈયાર થાય એ અપેક્ષા રાખીએ છીએ। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ। હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।